नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गुजराती। गुजराती विषयनी अंदर निबंध विभागनी अंदर आजे आपणे लखीशुं वार्ता लेखन। तो अनुक्रमणिकानो पेज खोलो, एनी अंदर नंबर आपी अने वार्ता लेखन एम निबंधनुं नाम जे लखवानुं छे त्यां लखो अने आजनी तारीख लखो। ए लखाई जाय छे पछी आपणे ज्यांथी लखवानी वार्ता लखवानी शुरुआत करवानी छे ए पेज खोलवानो छे अने त्यां पण ऊपर नंबर आपवानो छे। जे क्रम आवे छे वार्तानो ए क्रम आपी अने वार्ता लेखन एम लखी अने त्यां पण आजनी तारीख लखो। हवे आजे वार्ता लेखन लखता पहेला केटलाक सूचनो छे, एटले के केटलीक बाबतोने ध्यानमां राखवानी होय छे। ज्यारे आपणे वार्ता लखीए छीए त्यारे जे बाबतो ध्यानमां राखवानी होय छे एना विषे हूँ तमने आजे थोड़ू समझावीश। तो सौथी पहला मुद्दाओ के रूपरेखा वाँची वार्ता ने बराबर समझी लेवानी। मुद्दा जे आपवामां आवेला होय छे वार्ता लेखननी अंदर हमेशा मुद्दा आपेला होय छे, तो ए मुद्दाओने वाँची अने एनी अंदर शो बोध रहेलो छे, शूँ कहेवा मांगे छे अने एना एनी अंदर कथा शूँ छे, तो ए आपणे समझी लेवानुं। पहेला मुद्दाओने वाँचता एक वखत न समझवामां आवे तो बे वखत कि त्रण वखत पण वाँची जवुं। मुद्दाओने आधारे टूंका अने सरळ वाक्योमां वार्ता लखो। तो मुद्दाओने अनुरूप ज वार्ता लेखन करवानुं छे, तो टूंका अने सरळ आपणे समजी शकीए एवी रीते लखवानुं छे। वाक्योने खूब लांबा करवाना नथी, वार्ताने अनुरूप फकरो पाड़ो। वार्तानी लखवानी शरूआत पण आपणे हमेशा फकरो पाड़ीने करीए छीए, तो ज्यारे पण वार्ता लखीए छीए त्यारे ज्यां ज्यां आपणे जरूर पण जणाय त्यां आपणे फकरा पण पाड़वा जोईए। जरूर जणाय त्यां रूढिप्रयोगો અને કહેવતોનો ઉપયોગ કરો। ઘણી બધી બાબતો એવી હોય છે કે જે આપણે કહેવતો દ્વારા પણ સમજાવી શકતા હોઈએ છીએ, તો આપણે વાર્તાની અંદર રૂઢિપ્રયોગો અને કહેવતોનો ઉપયોગ કરીએ છીએ તો વાર્તા થોડી સારી લાગે છે અને સામેવાળી વ્યક્તિ પણ સમજી શકે છે। વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેમજ એકદમ ટૂંકી પણ ન રહે તેનો ખ્યાલ રાખો। એટલે ખૂબ જ લાંબી કરવાની નથી કે વાંચી વાંચીને આપણે પોતાને પણ કંટાળો આવી જાય, તો એવી રીતે વાર્તા લખવાની નથી અને ખૂબ ટૂંકી પણ નહીં, તો વ્યવસ્થિત રીતે અને જે ફકરાની અંદર જ આપણે લખવાની છે। વાર્તા હંમેશા ભૂતકાળમાં લખો, તો વાર્તા લેખન વર્તમાનકાળમાં અત્યારે જે આપણે ક્રિયા કરી રહ્યા છીએ તો એની અંદર આપણે વાર્તા લખી શકીએ નહીં અને ભવિષ્યમાં શું થવાનું છે એ પણ વાર્તામાં ન લખી શકાય। તો વાર્તા હંમેશા કેવી હોવી જોઈએ, તો ભૂતકાળમાં એટલે કે જે ઘટના બની ગઈ છે એના વિશે આપણે લખીએ છીએ, તો વાર્તાનું લેખન આપણે ભૂતકાળમાં લખવાનું છે। જોની વિરામચિહ્નો અને વાક્યરચના વગેરેનો પૂરો ખ્યાલ રાખો, તો જ્યાં જ્યાં જોડીની ભૂલો ન થાય એ આપણે જોવાનું છે અને વિરામચિહ્નો અવતરણ ચિહ્ન અલ્પવિરામ પૂર્ણવિરામ વગેરેનો આપણે જ્યાં જ્યાં ઉપયોગ કરીએ છીએ એ હંમેશા આપણે વિરામચિહ્નોનો ઉપયોગ કરવાનો છે। જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે એના બોલેલા શબ્દોનો ઉપયોગ આપણે અવતરણ ચિહ્નમાં કરીએ છીએ, તો એ પણ ધ્યાન રાખવાનું છે। તો એ બધી બાબતો ધ્યાનમાં રાખી અને આજે આપણે વાર્તા લેખન લખીશું। તો સૌથી પહેલાં આપણે વાર્તાના મુદ્દા લખીશું, તો નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી અને તેને યોગ્ય શીર્ષક આપો। જ્યારે પણ આપણે વાર્તા લખીએ છીએ ત્યારે હું તમને ઘણી વખત જ્યારે સમજૂતી આપું ત્યારે એની અંદર બે લાઈન એના શીર્ષક માટે છોડાવું છું। આપણે આજે મુદ્દાઓના આધારે સૌથી પહેલાં શીર્ષક આપી દઈશું। હવે શીર્ષક એટલે શું? તો શીર્ષક હંમેશા વાર્તાની ઉપર હોય છે। ઘણી વખત આપણે એવી ભૂલ કરતા હોઈએ છીએ કે વાર્તા આખી લખાઈ જાય પછી એની નીચે શીર્ષક લખતા હોઈએ છીએ, તો શીર્ષ એટલે કે માથું, તો વાર્તાનું માથું એ શીર્ષક કહેવામાં આવે છે। તો શીર્ષક હંમેશા વાર્તાની ઉપર વાર્તા લેખન લખવાની શરૂઆત કરતા પહેલાં લખવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે મુદ્દા લખીએ, બે સ્ત્રીઓ બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો। એક કહે બાળક મારું છે, બીજી કહે બાળક મારું છે, બંનેનું ન્યાયાધીશ પાસે જવું। ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી બંને સ્ત્રીઓને વહેંચી આપવાનો હુકમ કર્યો। એક સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત થઈ, બીજી સ્ત્રીએ બાળકને
જીવતું રાખવા અને પહેલી સ્ત્રીને આપી દેવા કહ્યું. ન્યાયાધીશે બીજી સ્ત્રીને બાળક સોંપ્યું. બોધ. હવે આ મુદ્દાઓને આપણે વાંચીએ તો વાર્તા પરથી જ મુદ્દાઓને વાંચતા જ આપણે ખ્યાલ આવી જાય છે કે આની અંદર માતૃહૃદય ખૂબ જ છલકાય છે. તો માતા જે ખરી માં છે એ માં કોને કહેવામાં આવે છે? માતાનું હૃદય કેવું હોય છે તો એની વાત કરવામાં આવી છે. જ્યારે ન્યાયાધીશ ન્યાય કરે છે અને બાળકના ટુકડા કરવાનું કહે છે ત્યારે જે એની ખરી માં છે એને ખૂબ જ દુઃખ થાય છે અને જે એની માં નથી એના ટુકડા કરવા માટે તૈયાર પણ થઈ જાય છે. તો આના પરથી આપણે જે બોધ મળે છે એ પણ લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે વાર્તા લખવાની શરૂઆત કરીએ. તો ઉપર આપો શીર્ષક ખરી માં અને પકડો પાડીને લખવાની શરૂઆત કરીએ. એક સ્ત્રી હતી, તે પોતાના બાળકને લઈને પિયર જતી હતી. તે બસની રાહ જોતી એક બાંકડા પર બેઠી હતી. ત્યાં એક સ્ત્રી આવી અને બાંકડા પર તેની પાસે બેઠી. હવે તમે જોજો કે જ્યાં જ્યાં મેં પેરેગ્રાફ પાડ્યો છે ત્યાં તમારે પણ પાડવાનો છે. રૂપાળું બાળક જોઈ તે સ્ત્રી તેને રમાડવા લાગી. બાળક પણ તેની મમતાથી આકર્ષાયું. એવામાં બસ આવી. બાળકની માએ પોતાના બાળકને લેવા માટે હાથ લંબાવ્યો, પરંતુ પેલી સ્ત્રી મોટા અવાજે બોલી, બાળક મારું છે, હું તને શા માટે આપું? બાળકની માને આશ્ચર્ય થયું. તે બોલી, અરે બહેન, તું આ શું બોલે છે? તને બોલતા શરમ નથી આવતી? મેં બાળક તને રમાડવા આપ્યું, એનું આ ફળ, પરંતુ પેલી સ્ત્રી પર તેની કોઈ અસર ન થઈ. બંને વચ્ચે ઝઘડો બરાબર જામ્યો. ત્યાં લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું. એક સજ્જને બંનેને ન્યાય આપવા માટે ન્યાયાધીશ પાસે જવા કહ્યું. બંને સ્ત્રીઓ બાળકને લઈને ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંને સ્ત્રીઓને સત્ય હકીકત જણાવવા કહ્યું, પરંતુ બંનેમાંથી એક પણ સ્ત્રી બાળકને છોડવા તૈયાર ન હતી. ન્યાયાધીશે એક યુક્તિ કરી.
તેમણે બાળકના બે ટુકડા કરી બંને સ્ત્રીઓને એક એક ટુકડો આપવાનો હુકમ કર્યો. એક સ્ત્રી બાળકના બે ટુકડા કરાવવા તૈયાર થઈ ગઈ. બીજી સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેણે ન્યાયાધીશને વિનંતી કરતાં કહ્યું, સાહેબ, બાળકના ટુકડા ન કરશો. બાળકને ભલે તે સ્ત્રી લઈ જાય, મારું બાળક જીવતું તો રહેશે. ન્યાયાધીશે તે બાળક આ સ્ત્રીને સોંપ્યું. પેલી સ્ત્રીએ પોતાનો ગુનો કબૂલ્યો. ન્યાયાધીશે તેને સજા કરી. માને જ પોતાના બાળક માટે ખરી લાગણી હોય છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, માં કોને કહેવામાં આવે છે? કે જે પોતાના બાળક માટે ગમે તે કરી શકે છે. અને એટલે જ તો કહેવામાં આવે છે કે માં તે માં અને બીજા બધા વગડા નાવા. તો આ વાર્તા લેખન આપણે લખવાનું છે. હવે હું મેં તમને આ સમજૂતી આપી એના આધારે જો હવે તમને અન્ય વાર્તા લખવાની આવે તો પણ તમે લખી શકો. અસ્તુ.